अगर સમાચારમાં વાત કરી તો દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જ્યારે જાહેર થઈ ચૂક્યું છે તેમાં દ્રૌપદી મુર્મુની જીત હાંસલ જ્યારે થશે ત્યારે દેશભરમાં ભાજપ અને એનડીએના સમર્થકો દ્વારા ઉજવણી પણ કરવામાં આવી રહી છે। ગુજરાતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। ગુજરાત વિપક્ષના 10 ધારાસભ્યોએ द्रौपदी मुर्मू ना समर्थन में मॉब वोट करा छे अने क्रॉस वोटिंग ने लईने राजकारण खूब ज गरमायेलू जोवा मळ्यु हतु। कारण के एक बाजु एनडीए ना उम्मीदवार हता, बीजी बाजु विपक्ष ना उम्मीदवार हता। बन्ने वच्चे सखत नो खेल जाम्यो हतो। कोण जीतशे तेने लईने खरेखर जे खेल जाम्यो हतो तेमा आखरे परिणाम तो जाहेर थई चुक्यु छे। बीजेपी ए दावो कर्यो हतो के राष्ट्रपति नी चूंटणीमां ओछामां ओछा 70 सांसदोए क्रॉस वोटिंग द्वारा द्रौपदी मुर्मू ने मत आप्यो छे। एवी दलील करवामां आवी रही छे के भाजप ने मुर्मू ना समर्थन में 523 मतोनी अपेक्षा हती, परंतु मतोनी गणतरी दर्शावे छे के मुर्मू ने 540 सांसदोना मत मळ्या छे। आ केसमां ओछामां ओछा 70 सांसदोए क्रॉस वोटिंग कर्यु छे। એજ રીતે 104 ધારાસભ્યોએ પણ યશવંત સિન્હાને બદલે દ્રૌપદી મુર્મુને પોતાની પહેલી પસંદ માની છે। હવે દ્રૌપદી મુર્મુ આગામી 25 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદના શપથ પણ લેશે। તો ક્રોસ વોટિંગ થવાની સંભાવનાઓ જોવા મળતી હતી તે મુજબ જ્યારે બીજેપીના જ નેતાઓ કહી રહ્યા છે તે મુજબ જ્યારે કહી શકાય કે એકંદરે ક્રોસ વોટિંગ તો થયું છે અને તેના કારણે જ જેએનડીના ઉમેદવાર છે તેમને જીત હાંસલ થઈ છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં। ગુજરાતમાં 10 ધારાસભ્યોએ તો ક્રોસ વોટિંગ કર્યું છે, બિહારમાં પણ 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે। એકંદર કહી શકાય કે જે 70 જેટલા ક્રોસ વોટિંગના આંકડા તો સામે આવ્યા છે। તે ઉપરાંત અસમની અંદર 22 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગના આંકડા સામે આવ્યા છે અને આ આંકડા પરથી જ દેખાઈ રહ્યું છે કે ક્રોસ વોટિંગ થયા છે। द्रौपदी मुर्मू पर विश्वास राख्यो छे राष्ट्रपति ने नामना अनुसंधाने। तो मुजब कही शकाय के द्रौपदी मुर्मू एक आदिवासी महिला छे अने ज्यारे राष्ट्रपति ने चूंटणी माटे उम्मीदवार पण तेमने जाहिर कर्या हता त्यारबाद प्रबळ शक्यताओ पण वर्ताई हती। खास करीने द्रौपदी मुर्मू जीत हासिल करी शके छे ते मुजब तेमणे जीत हासिल तो करी छे, परंतु आ ચૂંટણીની અંદર ખાસ કરીને કસાકસીનો ખેલ પણ જોવા મળતો હતો અને એકંદર કહી શકાય કે જે પ્રથમ મહિલા છે અને તેમણે જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને તેમણે જીત પણ હાંસલ કરી છે તેના કારણે બીજેપીના નેતાઓ સહિત અનેક લોકો ખુશ પણ થયેલા જોવા મળ્યા। તો આ અંગે વધુ વિગત જાણવા માટે સંવાદદાતા રવિન્દ્ર ભદૌરિયા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જી રવિન્દ્ર, જે પ્રકારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ખરાખરીનો ખેલ જામ્યો હતો અને તેમાં પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ખાસ કરીને દ્રૌપદીનું મુર્મુનું જે નામ હતું તે અગ્રેસર જોવા મળ્યું હતું અને તેમને જીત પણ હાંસલ થઈ છે, ક્રોસ વોટિંગ જ્યારે થયું છે ત્યારે શું કહેશો આપ? જી રવિન્દ્ર, આપને અવાજ સંભળાઈ રહ્યો છે મારો? જે ક્રોસ વોટિંગ ની વાત સામે આવી રહી છે અને તેમાં પણ ગુજરાતમાં 10 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે, આપની પાસે શું છે બધું અપડેટ? અજી ચોક્કસથી દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી 18 તારીખે યોજવામાં આવી હતી, જેના પરિણામો પણ કાલે આવી રહ્યા છે। પરિણામો એટલા જબરજસ્ત આવ્યા છે કે લોકોએ કલ્પના ના કરી હોય તેવા પરિણામો દ્રૌપદી મુર્મુના પક્ષમાં આવ્યા છે, જેમાં ક્રોસ વોટિંગ ના આંકડાઓ પણ સામે આવ્યા છે। તમામ રાજ્ય દેશની વાત કરીએ તો ગુજરાતમાં 10 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે, બિહારમાં પણ 6 ધારાસભ્યો છે, આસામમાં 22 છે, ત્યારે મધ્યપ્રદેશમાં 18 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે, મહારાષ્ટ્રના 16 ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરી, મેઘાલયમાં 7 અને ઝારખંડના 10 ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરી છે, જેના દ્રૌપદી મુર્મુની મોટા મતોથી વિજય થયા છે। બીજેપીએ દાવો કર્યો છે કે 70 સાંસદો ક્રોસ વોટિંગ કરી દ્રૌપદી મુર્મુને મત આપ્યો છે। એવી દલીલ કરવામાં આવી રહી છે કે ભાજપને મુર્મુના સમર્થનમાં 523 મતોની અપેક્ષા હતી, પરંતુ મતોની ગણતરી દર્શાવે છે કે મુર્મુને 540 સાંસદો
ના મત મળ્યા છે. આ દેશના ઓછામાં ઓછા 70 સાંસદોએ ક્રોસ વોટિંગ કરીને તેમને જીત અપાવી છે. ત્યારે વાત કરીએ ધારાસભ્યો પર, યશવંત સિન્હાને બદલે દ્રૌપદી મુર્મુને પોતાની પહેલી પસંદ માની છે. તેથી દ્રૌપદી મુર્મુ દેશના રાષ્ટ્રપતિ બન્યા છે. જેમ પરિણામ આવ્યા પછી, જાહેર થયા પછી કે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બની ગયા છે, એ જ રીતે સમગ્ર દેશમાં એક ખુશીનો માહોલ, બીજેપી કાર્યાલયની સામે ઉજવણી કરવામાં આવી હતી, આતિશબાજી કરવામાં આવી હતી અને ફટાકડા ફોડીને તમામ પ્રકારથી બીજેપીના કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા હતા. જી રવિન્દ્ર, એકંદરે કહી શકાય કે ક્રોસ વોટિંગ તો થશે, પરંતુ આ વખતે એનડીએ સૌ પ્રથમ જ નામ જાહેર કર્યું હતું, એ પણ એક આદિવાસી મહિલા જેમનું નામ છે દ્રૌપદી મુર્મુ, અને તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ત્યારે એનડીએ આ વખતે શું વિચારીને એમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા? તેમણે જીત તો હાંસલ કરી છે, પરંતુ ખરેખર રાષ્ટ્રપતિ માટે તેઓ યોગ્ય કેટલા સાબિત થશે આવનારા સમયમાં? રાજકીય પાર્ટીઓ પણ આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે દ્રૌપદી રાષ્ટ્રપતિનું નામ જાહેર કર્યું છે, તો એનડીએ છેલ્લા ઘણા સમયથી જે ગવર્નર પર રહી ચૂક્યા છે અને તેમને રાજકીય અને લોકોની સેવા કેવી રીતે કરવી તેનું પણ મહત્વપૂર્ણ અભ્યાસ છે અને તેમને લોકોની સેવા પણ કરેલી છે. એટલે હવે રાષ્ટ્રપતિના પદ પર આવ્યા પછી તે આદિવાસી નહીં સમગ્ર દેશ નું ભલું કરશે તેવી પણ તેમને ખાતરી આપેલી છે. અને હાલ આ બાબતે જે દિવસ શપથ ગ્રહણ થશે એ દિવસથી તે આદિવાસી નહીં સમગ્ર દેશ માટે કામ કરશે. જી આભાર સમગ્ર વિગતો આપવા બદલ. તો બીજેપીના નેતાઓનો દાવો છે કે આ વખતે ક્રોસ વોટિંગ થશે, બીજી તરફ ક્રોસ વોટિંગના આંકડા પણ સામે આવી રહ્યા છે, તેના પરથી તમામ બાબતો સ્પષ્ટપણે જણાઈ આવે છે. વિપક્ષના ઉમેદવાર હોવા છતાં પણ વિપક્ષના નેતાઓને પણ લાગતું હશે કે રાષ્ટ્રપતિ માટે યોગ્ય વ્યક્તિ જ્યારે દ્રૌપદી મુર્મુ લાગી રહ્યા છે, તેમના અનુસંધાને જ ક્રોસ વોટિંગ થયા છે. અને આવનારા સમયમાં જ્યારે રાષ્ટ્રપતિના જે ચૂંટણીના અનુસંધાને જે શપથ લેવાના હોય છે, તે મુજબ શપથ પણ 25 જુલાઈના રોજ દ્રૌપદી મુર્મુ લેશે.